સુરતમાં સ્વામી વિવેકાનંદ બ્રિજનો નાનપુરા તરફનો રસ્તો નોટિસ વગર જ બંધ કરતા વાહન ચાલકો અટવાયા હતા. આ વિસ્તારમાં અગાઉથી બે રોડ મેટ્રો માટે બંધ કરાયા છે, ત્યારે હવે બ્રિજનો એક ભાગ પણ બંધ કરાતા ટ્રાફિકની ભયંકર સમસ્યા ઊભી થઈ છે. સુરતના ચોકબજાર વિસ્તારમાં વિવેકાનંદ સર્કલથી એસબીઆઈ સર્કલ મેઇન રોડ બંધ કરાયા બાદ 24મીએ એસબીઆઈથી વિવેકાનંદ સર્કલ જતા માર્ગને જૂની સિવિલ પાસે બંધ કરાયો હતો. આ કોરિડોર હજુ ઉકેલાયો નથી. ત્યાં શનિવારે રાતથી સ્વામી વિવેકાનંદ બ્રિજનો નાનપુરાથી અડાજણ જતો રિપેરિંગ માટે બંધ કરાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. આ માટે જાહેર નોટિસ પણ ન કરાતા વાહન ચાલકો અટવાઈ રહ્યા છે. પાલિકાના બ્રિજ સેલે વર્ષ 1998માં લોકાર્પિત થયેલા આ બ્રિજના જોઈન્ટ જૂની પદ્ધતિએ બન્યા હોવાથી જોઈન્ટ ઉપર અવારનવાર ડામરના લેયર પાથરી દેવાતા બમ્પ જેવા ટેકરા ઉપસી આવ્યા છે, જેને સમતળ કરાશે. આ ટેકરાના લીધે અવારનવાર અકસ્માત પણ બન્યા છે, જેથી પાલિકાએ અડાજણ તરફ જતો છેડો બંધ કરતા બીજા છેડા પર ટુ વે માં વાહનો તોડી રહ્યા છે. આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે સ્પષ્ટ ન હોવાનું વિભાગે જણાવ્યું હતું.